नमस्कार केटीवी न्यूज गुजराती में आपनु स्वागत है। मेडिकल प्लस ની સાથે હું છું લવલીન કોર। મેડિકલ પ્લસ માં હું રોજ નવા મુદ્દા સાથે અને નવા રોગ વિશે સાથે આપણે વાત કરીએ છીએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી હૃદય રોગ જે ચર્ચાનો વિષય બન્યો છે, કેટલી પણ એમાં વાત કરી લઈએ એ ચિંતા દૂર નથી થતી। અને હવે ચિંતાજનક જે વધારો થઈ રહ્યો છે, રોજ અપડેટ સામે આવે છે કે રોજ એક વ્યક્તિ મૃત્યુ પામી રહ્યો છે। રોજના 215 દર્દીઓ જાય છે હોસ્પિટલ ખાતે। હાર્ટ એટેકથી મોતની સંખ્યા હવે વધી રહી છે, એટલે ગુજરાતીઓને હવે ચેતી જવું જોઈએ। સપ્ટેમ્બર 2023માં 6,442 હૃદયના રોગ વધ્યા છે। હોસ્પિટલોમાં આ દર્દીઓની સંખ્યા છે જે સામે આવી છે। છેલ્લા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી અવસાનના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। કાર્ડિયાકના દરરોજના 215 જેટલા કોલ્સ પણ એમ્બ્યુલન્સને મળી રહ્યા છે, એટલે કે અત્યારે પરિસ્થિતિ કઈ રીતની છે એ સમજી શકાય છે, અને તેને જ લઈને આ બહુ જ ચિંતાનો વિષય છે, અને એટલા જ માટે આજનો આ સેશન લીધો છે। ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ડોક્ટર રાજેશ તેલી જોડાયા છે, જે કાર્ડિયાક સર્જન છે। ડોક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડોક્ટર, છેલ્લા ઘણા સમયથી અને બહુ પહેલાં આપણે સેશન્સ પણ આમાં લીધા છે, પરંતુ આ જે હૃદયરોગના હુમલાઓ સતત વધી રહ્યા છે, ચિંતાજનક વિષય છે, પહેલાં તો શું કહેશો આના વિશે? અત્યારે જે છેલ્લા થોડા સમયથી આપણે જાણે એક સુનામી આવી રહ્યું છે તત્કાળ મૃત્યુનું, એના વિશે ચોક્કસ વિચારીને આયોજન કરવાની જરૂર છે। આપણે એની બાબતોમાં ઊંડા ઉતરીએ કે કયા કારણથી આ વધી રહ્યા છે, એનું શું આયોજન કરવું, એ બધું સાદી ભાષામાં કહું તો લાંબા ગાળાનું આયોજન છે। અત્યારે આપણી સામે તાત્કાલિક નવરાત્રી આવી રહી છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે યુવાનો રમતા રમતા પડી જાય છે, તત્કાળ મૃત્યુ થાય છે। તો સૌથી પહેલા હું છે ને ચાર પ્રશ્નો બધાની સામે મૂકવા માંગુ છું, અને આ ચાર પ્રશ્નનો જવાબ જો હામાં આવતો હોય તો કોઈ પણ જાતનો ભારે શ્રમ નવરાત્રીમાં ભાગ લેવાનું અથવા કોઈ પણ ખેલકૂદમાં જોડાવતા પહેલા તમારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવી જવું જોઈએ। સવાલ નંબર એક, કે તમારા પરિવારમાં કોઈને નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો છે? સવાલ નંબર બે, તમારા પરિવારમાં કોઈનું નાની ઉંમરે તત્કાળ મૃત્યુ થયેલ છે? સવાલ નંબર ત્રણ, તમને ભારે કોરોનાનો રોગ થયેલ છે? અને સવાલ નંબર ચાર, ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે કે કોઈ પણ હળવી શ્રમની પ્રવૃત્તિ કરતી વખતે તમને થોડા ચક્કર, થાક, શ્વાસ ચડવો કે છાતીમાં બેચેની અનુભવેલ છે? જો આ ચાર સવાલનો જવાબ હામાં આવતો હોય કોઈ પણ એક પ્રશ્ન, તમારે ડોક્ટર પાસે જઈ કાર્ડિયોગ્રામ, ઇકો અને જરૂર લાગે તો સ્ટ્રેસ ટેસ્ટ આ તપાસ કરાવી લેવી જરૂરી છે। કારણ કે આપણે આ ન થાય, આ રોકવા માટેનું આયોજન છે ને એ લાંબા ગાળાનું આયોજન છે, રાતોરાત આપણે નથી કરી શકવાના। પણ આ ચાર સવાલનો જવાબ જો હામાં આવતો હોય તો તમે ડોક્ટર પાસે જાઓ, ચેકઅપ કરાવી લ્યો, જેથી કરીને આવું જોખમ આપણી ઉપર નજીકના ભવિષ્યમાં છે કે નહીં એનો જવાબ આપણે મેળવી શકીએ અને એને યોગ્ય પગલાં વડે રોકી શકીએ। બિલકુલ બિલકુલ ડૉક્ટર રાજેશજી, અને એવું અત્યારે જોવા મળી રહ્યું છે કે હૃદયરોગના જે હુમલા વધી રહ્યા છે એ ફૂડ પર છે, કે અત્યારે એ ફૂડ બહારનું બહુ લોકો ખાતા હોય છે, ફૂડ પેકેટ્સ લઈ રહ્યા છે એટલા જ માટે। પરંતુ એવું પણ નથી થયું કે માત્ર એક વર્ષથી જ એવું થયું હોય કે લોકો વધારે બહારનું ખાઈ રહ્યા છે, પહેલાં પણ ખાતા જ હતા, તો પછી એક વર્ષમાં એટલું શું બદલી ગયું છે? એટલે આમ જોવો તો હૃદયરોગના હુમલાનું નાની ઉંમરે જે કારણ આહાર સાથે જોડાયેલું છે એ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે। એક માહિતી તમે પણ મારી સાથે સંમત થશો કે અત્યારના સોશિયલ મીડિયા અને મીડિયાની અવેરનેસને કારણે આવા તત્કાલ મૃત્યુનું રિપોર્ટિંગ બહુ ત્વરિત અને વ્યવસ્થિત થઈ રહ્યું છે। એટલે તમે અમારા જેટલા સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ઇવન મારા પણ આથી 20 વર્ષ પહેલાના વક્તવ્યો જોશો તો અમે ચેતવી રહ્યા છીએ કે નાની ઉંમરે હાર્ટ એટેક વધી રહ્યો છે। હવે એ 20 વર્ષની આપણી જે હું મારા દરેક વક્તવ્યમાં કહું છું કે આપણો આહાર, આપણા વિચારો અને આપણો વિહાર આ ત્રણ બાબતમાં ભાગ યોજી રહ્યો છે, એટલે અત્યારે જે આપણી સામે પરિણામ આવી રહ્યું છે એ છેલ્લા 10-20 વર્ષની આપણી જીવનશૈલીના ભાગ રૂપે આવી રહ્યું છે। માત્ર આપણી જાગૃતિ વધી રહી છે, એટલે મીડિયા દ્વારા રિપોર્ટિંગ વધી રહ્યું છે, કેસીસ આપણને વધારે લાગી રહ્યા છે, એટલે આહારની બાબત 20 વર્ષથી જે બદલાઈ રહી છે એનું પરિણામ ચોક્કસ આમાં જવાબદાર છે। પણ તમારો પ્રશ્ન એ રીતે પણ વ્યાજબી છે કે આહાર ઉપરાંત બીજા ઘણા બધા પાસાઓ જવાબદાર છે, અને સૌથી અગત્યનો પાસા જે છે એ આપણા વિચારો અને આપણી જીવનશૈલી। તમે કદાચ
હું તમારી સાથે સંમત થઉં છું કે આ પ્રકારનો આહાર છેલ્લા ઘણા ટાઈમથી ચાલી આવી રહ્યો છે, પણ આહારની સાથે જે બાબત જોડાયેલી છે એ આપણા જમવા આપણા ખોરાક લેવાના સમય પત્રકની, આપણી જે સમય સૂચકતા કયા સમયે આપણે ખોરાક લઈએ છીએ એ પણ અગત્યનું છે. તમે અનુ જે છેલ્લા થોડા ટાઈમમાં આપણી બધી જીવનશૈલીનો અભ્યાસ કરશો તો લોકોના ખાવાનો સમય જ કોઈ નક્કી નથી હોતો. હાજી, વૈજ્ઞાનિક રીતે આપણે આ બાબતને જોડીએ તો કુદરતે આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ મૂકેલી છે, એને સાયન્ટિફિક ભાષામાં સરકાર્ડિયન રિધમ કહેવામાં આવે છે. એટલે સૂર્યોદય થી સૂર્યાસ્ત વચ્ચે આપણે ઉઠીએ ત્યારે આપણા જીવનના આપણા શરીરના જુદા જુદા જે બાયોલોજિકલ ફંક્શન છે એના માટે જે હોર્મોન રિલીઝ થાય છે, જે એન્ઝાઇમ રિલીઝ થાય છે એ જોડાયેલા છે, અને એને માટે આપણે સમયસર ઉઠીએ, સમયસર ખોરાક લઈએ એ બહુ જરૂરી છે. અને તમે જે પૂછો છો એના જવાબમાં જે હું બધાને કહું છું કે મોબાઈલનો ઉપયોગ, અને એમાંય ખાસ કરીને સાંજના 7-8 વાગ્યા પછી, 8 થી 9 પછી મોબાઈલનો ઉપયોગ અતિશય નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. જે લોકોને રાતના ટાઈમે મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે એ લોકો આપણા શરીરની જે જૈવિક ઘડિયાળ છે કે જે આપણી ઊંઘ માટે મેલેટોનિન નામનું દ્રવ્ય રિલીઝ થાય છે એને સાવ નુકસાન કરી દે છે. કારણ કે મોબાઈલ અને સોશિયલ મીડિયાનું જે સર્ફિંગ છે ને એનો કોઈ અંત નથી. બિલકુલ, એટલે લોકો મોબાઈલનો રાતના યુઝ કરી રહ્યા છે, જેને હિસાબે જે ઊંઘ આવે છે વ્યક્તિને એ ઊંઘની ગુણવત્તા બહુ નબળી હોય છે. માત્ર ઊંઘના સમયની સાથે ઊંઘની ગુણવત્તા પણ બહુ જરૂરી છે, અને આ હલકી ગુણવત્તાની ઊંઘ સવારના સ્ટ્રેસ હોર્મોન આપણી જૈવિક ઘડિયાળને નુકસાન કરે છે, જે ઇનડાયરેક્ટ રીતે હાર્ટ એટેકની અંદર ભાગ ભજવે છે. એટલે અત્યારના સમયમાં તમારો જે પ્રશ્ન છે એ સ્વાભાવિક છે કે ખોરાક કરતા આપણી જે ટેકનો સ્ટ્રેસ, જે મોબાઈલના ઉપયોગની પદ્ધતિ છે એ બહુ નુકસાનકારક સાબિત થઈ રહી છે, અને એ આ નાની ઉંમરે હાર્ટ એટેકની અંદર ભાગ ભજવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. તો ડૉક્ટર, મોટા ભાગે તો એવું જોવા મળતું હોય છે કે આજનો જે યુવા પેઢી છે આજની, એ મોટા ભાગે 1-1, 2-2 વાગ્યા સુધી રાત્રે ફોન યુઝ કરતી હોય છે, મોબાઈલ સ્ક્રીન ચાલુ જ હોય છે, અને જે તે ફૂડ પણ થાય છે, એટલે પોતે જ નોતરી રહી છે કે આવો અને જે હૃદય રોગના હુમલા છે એમને જાતે થઈ જાય, એવું કહી શકાય? સાવ સાચી વાત છે. અને સાથોસાથ જમવાની સાથે મોબાઈલનો ઉપયોગ, તમે હું મારા ઘણા બધા દર્દીઓમાં એ સવાલો પૂછું છું કે કેટલા લોકો તમે જમતી વખતે તમારો ધ્યાન મોબાઈલમાં આવે છે, કોઈની રિંગ આવે, અથવા જેમ આપણે જે ટ્રાફિકની આપણી સમસ્યા છે, કેટલા બધા યુવાનો વાહન ચલાવતા ચલાવતા કાન ઉપર મોબાઈલ રાખી વાત કરતા જાય, એ જ વસ્તુ જમતી વખતે બની રહી છે. આપણે જ્યારે આહાર લઈ રહ્યા છીએ ત્યારે આપણું ધ્યાન આપણા સ્વાદ ઉપર, આપણા ખોરાક ઉપર રહે તો જ વ્યવસ્થિત પાચક રસો બનવાના છે. એટલે મોબાઈલનો અત્યારના સમયની અંદર હું એમ માનું છું કે નાની ઉંમરે એટેકમાં આપણો ટેકનો સ્ટ્રેસ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. એટલે આ બધા સાધનોનો ઉપયોગ આપણે યુવાનોને ખાસ સૂચના આપવી જોઈએ કે તમે જ્યારે જમવા બેસી રહ્યા છો ત્યારે તમારે તમારા મોબાઈલને આપણાથી દૂર રાખી અને સાયલેન્ટ કરી દેવાનો છે. મોડે સુધી, રાતના 8 પછી જરૂર વગર મોબાઈલનો ઉપયોગ જ નથી કરવાનો, એટલે સુધી કે મોબાઈલના જે રેડિયેશન છે, તમે સૂતા હો ને તો તમારા સુવાની જગ્યાથી 10-15 ફૂટ તમારો દૂર મોબાઈલ રાખો. આ બધા પાસા બહુ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. અને આને લઈને તો લોકો હવે પિલ્લો નીચે જ મોબાઈલ મૂકતા હોય છે, સવારે ઉઠીને પહેલા જ જોવાનું. હવે ડોક્ટર, જે જામનગરથી ઘટના સામે આવી હતી હૃદયરોગને લઈને, એ માત્ર 19 વર્ષનો છોકરો હતો અને એ પ્રેક્ટિસ કરતો હતો નવરાત્રીમાં ગરબા રમવાની, પછી એવું શું થાય છે કે એકાએક શું વધારે પડતી એક્સરસાઇઝ જ્યારે આપણે કરીએ છીએ એ પણ હૃદયને નુકસાન કરે છે, કઈ રીતે થાય છે? હવે આપણે એક અગત્યની બાબત સમજી લઈએ કે જેટલા તત્કાળ મૃત્યુ થાય છે એ બધા જ હાર્ટ એટેક હોય છે એવું જરૂરી નથી. એમાં ખાસ કરીને 25 વર્ષને એનાથી નીચેના યુવાનો તરુણોમાં હૃદયની અમુક ઓળખા પણ અથવા બીમારીઓ જવાબદાર હોય છે. જે છેલ્લા થોડા સમયમાં અમારી પાસે પોસ્ટમોર્ટમની માહિતી આવી છે એમાં 25 વર્ષથી નીચે તત્કાળ મૃત્યુમાં હાર્ટ એટેકને બદલે હૃદયના સ્નાયુની બીમારી, જેને મેડિકલ ભાષામાં કાર્ડિયોમાયોપથી કહેવામાં આવે છે, એ જવાબદાર છે.
અમુક યુવાનોની અંદર જન્મથી જ વાલની ખોડ હોય છે, પણ એના લક્ષણો કાં તો હોતા નથી અથવા હળવા હોય છે. એટલે જે આ 19 વર્ષનો યુવાન જે હશે એને ચોક્કસપણે કાર્ડિયોમાયોપેથી નામનો હૃદયના સ્નાયુની બીમારી હશે. અને આવા યુવાનો જ્યારે શ્રમ કરે, વધારે પડતી કસરત કરે, ત્યારે તત્કાળ મૃત્યુ થવાની શક્યતા રહેલી હોય છે. એટલે જે મેં જે 4 સવાલો કીધા એમાં ચોથો સવાલ એ હતો કે તમને સાવ મામૂલી કસરત સાથે, સાવ હળવા શ્રમ સાથે ક્યારેય ચક્કર કે છાતીમાં ભાર કે બેચેની મહેસૂસ થઈ હોય તો આ વસ્તુ હાજર શરીરના હૃદયની અંદર રોગ હોઈ શકે એવું બની શકે. અને એટલે જ અત્યારે આપણે નવરાત્રી ઉપર આ વાત એટલે ફોકસ કરવાની છે કે બધા સાવ યુવાનો જ આમાં ખેલૈયા તરીકે, એટલે આ સંદેશો જો આવી કોઈ તકલીફ બનેલી હોય અને જે લોકોને હૃદયના સ્નાયુની બીમારીને લીધે તત્કાળ મૃત્યુ થયું હોય એના કુટુંબમાં આવી ઘટનાઓ પરિવારમાં બનેલી હોય છે. એટલે મેં જે બીજો પ્રશ્ન પૂછ્યો કે જો તમારા કુટુંબમાં તત્કાળ મૃત્યુ થયું હોય તો પણ તમારે આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા તરીકે જાતા પહેલા તમારું ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને તમે જે વાત કરી કે વધારે પડતી કસરત, અત્યારના સમયમાં બધાની જિંદગી બહુ બેઠાડું થઈ ગઈ છે, તો આપણે કોઈ પણ જાતની કસરતથી ટેવાયેલા નથી અને સીધા જ કૂદી પડીએ છીએ રમવા માટે કોઈ ભારે શ્રમ કરવામાં, તો એ પણ હૃદયની ઉપર બોજો લાવી શકે છે અને હૃદય બેસી જઈ શકે છે. બિલકુલ બિલકુલ. તો હવે ડોક્ટર રાજેશજી, જે લોકોને ખબર નથી કે કયા પ્રકારની લોકોને તકલીફ છે, એવા લોકોને અને ખાસ કરીને જે લોકોના ઘરે તાત્કાલ મૃત્યુ પણ થઈ હોય એવા લોકોને, તમામ પ્રકારના લોકોને પહેલા આગોતરા એ ચેતવણી રૂપ જે પગલા છે કયા પ્રકારના લેવા જોઈએ? ચેતવણી રૂપ પગલા એટલે જેના કુટુંબમાં આવી ઘટનાઓ બની ગઈ હોય એ તમામ યુવાનોએ પહેલા વહેલા પોતાનું ચેકઅપ કરાવી લેવું જોઈએ. કારણ કે આ બધી કા હળવા લક્ષણો વાળી અથવા મેડિકલી જેને સાયલન્ટ બીમારીઓ કહેવાય છે, ઘણી વાર કુટુંબમાં આવી બની ગયું પણ વ્યક્તિ એમ વિચારે મને તો કઈ થતું નથી. એટલે આ બધાનું સરવાળે એક જ વસ્તુ આવવાની છે કે યોગ્ય ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. અને એક તમને માહિતી આપું કે આવી બધી જે મેં તમને સમજાવી હૃદયના સ્નાયુની તકલીફ કે હૃદયની ખોડખાંપણ, એ કોઈ પણ ડોક્ટર માત્ર સ્ટેથોસ્કોપ મૂકી અને શંકા વ્યક્ત કરી શકે છે. એ એટલી સરળ છે. અચ્છા. કારણ કે હૃદયના જે જુદા જુદા સાઉન્ડ છે એમાંથી જે અવાજો ઉત્પન્ન થાય છે જેને મેડિકલ ભાષામાં મરમર કહેવામાં આવે છે, એ કોઈ પણ ડોક્ટર સ્ટેથો મૂકી અને કદાચ નિદાન ન કરી શકે, પણ શંકા તો ચોક્કસ વ્યક્ત કરી કે તમે ભાઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવી લો. એટલે અત્યારના સમયની અંદર જે યુવાનો આ મહોત્સવમાં જોડાવાના, એ પોતાના ફેમિલી ડોક્ટર પાસે એટલીસ્ટ સ્ટેથોસ્કોપ થી તપાસ કરાવી લે ને, એ પણ આ વસ્તુની માહિતી આપવા માટે પૂરતું છે. જી બિલકુલ. અને ડોક્ટર, સાથે સાથે જે લોકોને ગેસ્ટ્રોની તકલીફ હોય છે, લોકોને પણ છાતીમાં દુખતું હોય છે, તો શું લાંબા ગાળે એ પણ હૃદય રોગના હુમલાને નોતરે છે? આ બહુ અગત્યની વાત છે. હકીકતે કોઈ ગેસ્ટ્રોની તકલીફ છે એ હૃદય રોગને આમંત્રણ નથી આપતી, પણ હૃદય રોગના દર્દીઓમાં 20% લક્ષણો છેતરામણા હોય છે કે જેમાં દર્દીને એમ લાગે કે મને ગેસ છે, દર્દીને એમ લાગે કે મને એસિડિટી છે, પરંતુ એ હોય છે હૃદયનું લક્ષણ. એટલે જે લોકોને ગેસ્ટ્રો જેવી ફરિયાદ લાગતી હોય, ગેસ છે, એસિડિટી છે, ઉછાળા જેવું લાગતું હોય, એ હૃદયનું હોઈ શકે. અને સામાન્ય આપણે જો એનું માહિતી મેળવવી હોય તો આવી કોઈ પણ તકલીફ શ્રમ સાથે થતી હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિને બેઠા બેઠા કઈ ન થતું હોય પણ દાદરો ચડે, થોડો શ્રમ કરે અને ઓડકાર આવવા માંડે, શ્રમ કરે અને પેટમાં બળતરા થાય, તો આ ભલે લક્ષણ બહારથી ગેસ્ટ્રોનું લાગતું હોય પણ એ હૃદયનું હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. અને સાથે જ ડોક્ટર, એવું પણ જ્યારે 4 લોકો ભેગા થાય એટલે વાત કરતા હોય તો એવું પણ કહેતા હોય છે કે જ્યારે અમે ઊંડો શ્વાસ લઈએ ત્યારે અમને એવું લાગે કે જાણે હૃદયમાં દુખી રહ્યું છે. અને બીજું કે જ્યારે એ લોકો ગુસ્સો કરતા હોય છે એ લોકોને મગજમાં પાછળની સાઈડ દર્દ થતો હોય છે, આ શું છે? હવે જે ગુસ્સાની સાથે મગજની પાછળ જે દર્દ થતો હોય છે એ સામાન્ય રીતે ગુસ્સાની સાથે બ્લડ પ્રેશર વધી જતું હોય છે. અને બ્લડ પ્રેશર જ્યારે વધી જાય છે ત્યારે માથામાં દુખાવો થતો હોય છે. એટલે સામાન્ય રીતે ગુસ્સાની સાથે જોડાયેલી બાબત છે એ બ્લડ પ્રેશર શૂટઅપ થતું હોય છે. બિલકુલ. એને કારણે હોય છે. બિલકુલ. અને એક મહત્વની વાત અત્યારે એવું જોવા મળી રહી છે કે જે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે યુવાધન, હવે
એવો પણ ખુલાસો સામે આવ્યો છે કે ડ્રગ્સ વધારે પ્રમાણમાં લોકો લેતા થઈ ગયા છે અને ખાસ કરીને તો એ હવે નવરાત્રિ કા તો અન્ય તહેવારો માટે લેતા હોય છે. તો શું આ પણ એક મહત્વનો ભાગ ભજવે છે ડ્રગ્સ હૃદય રોગમાં? બહુ આશ્ચર્યની વાત છે કે આપણે સમાચારોમાં સાંભળતો હોય છે કે ગુજરાતમાં ને આપણા શહેરોમાં પણ ડ્રગ પકડાઈ રહી છે. તો જે અત્યારની યુવા પેઢી ડ્રગના રસ્તે જઈ રહી છે એમાં પણ મેં જે તમને કીધું ને કે જેટલું ટેકનો સ્ટ્રેસ છે એમાં વ્યસન છે ને એ પણ આપણી જૈવિક ઘડિયાળને કોરવી નાખે છે. એટલે જેટલી જેટલી બાબતો આપણી જૈવિક ઘડિયાળને સ્પર્શી રહી છે એ હાર્ટ એટેક ને બ્લડ પ્રેશર ને આમંત્રણ આપવામાં મોટો ભાગ ભજવે છે. અને જ્યારે એક વખત ડ્રગના નશાની અંદર જ્યારે યુવાન આવી જાય છે ત્યારે જે ક્ષમતાથી વધારે કોઈ પણ કાર્ય કરવા માટે એને ભાન નથી રહેતું. એટલે એ બાબત પણ એટેક માટે જોખમી પરિબળ ચોક્કસ રૂપે પુરવાર થઈ શકે એમ છે. બિલકુલ. તો હવે જે દર્દીઓ વધી રહ્યા છે ડોક્ટર, નિયંત્રણમાં કઈ રીતે લાવવું એ દર્દીઓને? જો કે ડોક્ટર્સ તો લઈ રહ્યા છે, પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ જો ઘરમાંથી શરૂઆત થાય તો કઈ રીતે શરૂઆત કરવી? ખાસ કરીને એ જ્યારે ફૂડ હોય એને લઈને, કે પછી મોબાઈલ વધારે પ્રમાણમાં યુઝ કરવું, કે પછી અન્ય જે કુટેવો હોય છે એ બધી જ કઈ રીતે રોકવાનું? કારણ કે એ ખારે તો પ્રયત્ન નથી કરી શકતા. જી, એટલે જે મેં શરૂઆતમાં જ કીધું કે આ બધી બાબતો જીવનશૈલી છે એટલે એ આપણે લાંબા ગાળાનું આયોજન કરવાનું છે. કઈ કઈ બાબતો આપણે કરવી જોઈએ એની ચર્ચા કરીએ તો આપણે આપણા દિવસની દિનચર્યા, આપણો સવારનો ઉઠવાનો સમય સવારે 6 થી 6:30 ની આજુબાજુ કરી દેવો જોઈએ. બધા જીવન વહેલા ઉઠી શકાય. આપણી સનાતન સંસ્કૃતિ એમ કે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું વહેલા, પણ એ અત્યારના સમય સાથે અઘરું છે. એટલે 6 થી 6:30 વચ્ચે બધા જીવાનો ઉઠી જવું જોઈએ અને દિવસની શરૂઆત હળવા પ્રાણાયામ, યોગાસન અને કસરતથી કરવી જોઈએ. દરરોજ વ્યક્તિએ સવારે પોતાનો સમય પોતાના કસરત માટે અને પ્રાણાયામ માટે આપવું જોઈએ. કારણ કે પ્રાણાયામ છે એ આપણા બ્રીધિંગ ટેકનિક છે, વૈજ્ઞાનિક રીતે એ એક જાતની બ્રીધિંગ એક્સરસાઇઝ છે કે જે આપણા ફેફસાની ક્ષમતાને વધારે છે અને આપણા મનને શાંત અને પ્રફુલ્લિત કરવાનું કામ કરે છે. તો આપણા દિવસની શરૂઆત ઉઠીને પહેલું કામ પ્રાણાયામ અને કસરતથી કરવી. બીજું, આપણા સવારનો જે બ્રેકફાસ્ટ છે એ બ્રેકફાસ્ટ સમયસર લઈ જવો જોઈએ. 8 થી 8:30 ની વચ્ચે આપણો બ્રેકફાસ્ટ લેવાઈ જવો જોઈએ. જે આપણી બધી જે બાયોલોજીકલ ક્લોક કુદરતની સાથે ફંક્શન સ્મૂથલી કરી શકે એના માટે જરૂરી છે. આપણે બધા સવારે બ્રેકફાસ્ટમાં ગાંઠિયા, જલેબી, તેલવાળી વસ્તુઓ બને ત્યાં સુધી અવોઈડ કરવી જોઈએ અને ફળાહાર છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. પછી દિવસ જેમ આગળ વધે એમ આપણો લંચનો ટાઈમ પણ જે છે એ બપોરના 2 સુધીમાં કરી લેવો જોઈએ. કારણ કે આ જૈવિક ઘડિયાળ જે બનેલી છે એના માટેના આ બધા સમયો છે. અને ખોરાકની અંદર આપણે અતિશય તેલવાળી વસ્તુ, યુવાનો જે ફાસ્ટ ફૂડ લઈ રહ્યા છે એ વસ્તુ અવોઈડ કરવી જોઈએ. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે મિનિમમ વ્યક્તિએ દિવસમાં 4 વાર જમવું જોઈએ. એટલે સાંજે પાછું 4 થી 5 ની વચ્ચે હળવો ખોરાક લેવો જોઈએ અને રાતના 8 પહેલા આપણું ડિનર લેવાઈ જવું જોઈએ. આટલી બાબતો આપણા ઘરમાં આપણે બધાએ ખોરાકને લાગે વળગે ત્યાં સુધી કરવી જોઈએ. અને જે ટેકનો સ્ટ્રેસ છે, જે મોબાઈલ છે, જે તણાવ છે, એના માટે હું બધાને 2 સૂચનો આપું છું. પહેલું સૂચન કે તમારો જે શોખ છે, સંગીત છે, વાંચન છે, હરવું ફરવું છે, એમાં દરરોજ વ્યક્તિએ 30 મિનિટ આપવી જોઈએ. અને તણાવ મુક્તિનો બીજો શ્રેષ્ઠ રસ્તો પરિવાર સાથે સમય ગાળવો, પોતાના બાળકો સાથે. આપણા ઘરમાં જે વડીલો છે, હું અત્યારે આ એક મોટી સમસ્યા જોઈ રહ્યો છું કે એક તો આપણું જે જોઈન્ટ ફેમિલી છે એ નાબૂદ થતું જાય છે અને જેટલા લોકો પાસે વડીલો છે એ વ્યક્તિઓને વડીલો માટે ટાઈમ નથી. તમારા વડીલો પાસે બેસીને 1/2 કલાક માત્ર એની વાતો સાંભળો. તમને ભલે એમની વાતો કોઈ અત્યારના સમય માટે રિલેવન્ટ ન લાગતી હોય પણ વાતો સાંભળો, એમની સાથે સમય ગાળો, તમારા બાળકો સાથે રમો. તમે ગમે તે ઉંમરના હો, તમારા બાળકો સાથે રમો આ તણાવ મુક્તિ માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. અને આ જ બાબત તમને તમારા મોબાઈલ, અત્યારે પરિસ્થિતિ થઈ છે કે જ્યારે વડીલ ફાધર મોબાઈલ લઈને બેસે તો નાની ઉંમરે બાળકો મોબાઈલ આપણે આપી દઈએ છીએ આપણા બાળકોને મોબાઈલ. એટલે અત્યારથી આપણે આપણા બાળકોમાં એ કુટેવોની શરૂઆત કરીએ છીએ.
તો આપણા સાંજના સમયે રાતના સમયે મોબાઈલને બદલે ભોજન પછી બધા બાળકો પરિવાર સાથે વાતો કરો, સંગીત સાંભળો, ભક્તિ રસના ભજનો કરો. આપણી સંસ્કૃતિની અંદર આ બધી વસ્તુ એટલી સાહજિકતાથી પડેલી છે, પણ આપણે એ ભૂલી ગયા છીએ અને ટેકનોલોજીના માર્ગે જઈ રહ્યા છીએ. તો આ પ્રકારની જીવનશૈલી અપનાવવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ બધું હળવાશથી કાબુમાં રહી શકશે. મેં આ મારા વર્ષોથી જોયેલું છે કે જે લોકો આ પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે એને બ્લડ પ્રેશર છે, બીપી છે, પણ એ બહુ સરળતાથી ઓછી દવાઓથી કાબુમાં રહે છે. અને આવી જીવનશૈલી જીવવા વાળાને હૃદયની નળીમાં બ્લોક હોય છે તો પણ હાર્ટ એટેક ઘણા લાંબા સમય સુધી નથી આવતો. એટલે આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી જીવનશૈલી રાખીએ. ટેકનોલોજી ઉપયોગી બહુ છે, પણ હું મારા બધા જ દર્દીઓને કહું છું, મારા બધા મિત્રોને કહું છું કે ટેકનોલોજીનો ઉપયોગ ક્યારે ન કરવો અને ક્યારે અટકવું, આ બે વસ્તુ આપણે જીવનમાં શીખવી પડશે. નહીતર ટેકનોલોજી જ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું છે. બિલકુલ ડોક્ટર રાજેશજી, ખૂબ જ સરસ રીતે અને સચોટ માહિતી આપી છે આપે. હવે એક વસ્તુ કે અત્યારે કેવું જોવા મળી રહ્યું છે કે હૃદયરોગના હુમલાથી ભાગ્યે જ કોઈ બચતું હોય છે, બાકી તો મોતના સમાચાર સામે આવે, પરંતુ જ્યારે સદભાગ્ય કોઈ બચી જાય તો પછી એને શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? આ બહુ જ અગત્યની વસ્તુ છે કે એક વખત જેને હાર્ટ એટેક આવી ગયો છે, આ હાર્ટ એટેક છે ને એક ધરતીકંપ જેવી ઘટના છે. એક આંચકો આવી ગયો પછીના આંચકા આવવાની શક્યતા રહેલી જ હોય છે. એટલે આ વ્યક્તિએ પહેલા વહેલા નંબરમાં એટેક પછીની જે દવાઓ છે ને એ જિંદગીભર કાયમ નિયમિત લેવાની છે. કારણ કે હૃદયની નળીઓમાં જે કોલેસ્ટેરોલ જામી જાય છે અને જે બ્લોક ડેવલપ થાય છે એ રોકવાનું કામ કોલેસ્ટેરોલ માટેની સ્ટેટિન ગ્રુપની દવાઓ કરે છે. તો આ દવા જિંદગીભર લેવાની છે. પછી જે બ્લોક હળવા હોય એ આગળ ન વધે, એના ઉપર બ્લડ ક્લોટ ન થઈ જાય, એટલે લોહી પાતળું રાખવાની બ્લડ થીનર દવા કાયમ લેવાની છે. અને જે જીવનશૈલીની આપણે જે ચર્ચા કરી એ જીવનશૈલી આ વ્યક્તિઓ માટે તો કમ્પલસરી છે, નહીતર 2-5 વર્ષમાં બીજા એટેકનું જોખમ રહેવાનું છે. એટલે આ જે જીવનશૈલી જે વાત કરી એ અપનાવવાની છે. અને ત્રીજું, આવા બધા લોકો માટે તો મેડિકલ ચેકઅપ અનિવાર્ય છે, કમ્પલસરી છે. જે લોકોને એક એટેક આવી ગયો છે, બાયપાસ થયેલી છે, પ્લાસ્ટી થયેલી છે, એ લોકોએ દર વર્ષે ઇકોકાર્ડિયોગ્રાફી અને ટ્રેડમિલ કરાવી લેવાનું છે. એ લોકોએ દર 6 મહિને કોલેસ્ટેરોલ, સુગર અને ડોક્ટર પાસે જઈને બ્લડ પ્રેશર ચેકઅપ કરાવી અને દવાના ડોઝ એડજસ્ટ કરાવવાના છે. આટલી અગત્યની બાબતો છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, આપે જે માહિતી આપી છે ખરેખર જનતાને વસ્તુ સમજવાની પણ અત્યારે જરૂર છે, કારણ કે આ સમયગાળો જાવો ચાલી રહ્યો છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ અને સમગ્ર વિષય ચર્ચા કરવા બદલ. તો તમે પણ દર્શક મિત્રો જોયું કે આજકાલ જ્યારે હૃદયરોગના હુમલા સતત વધી રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે, ભાગ્યે જ કોઈ વ્યક્તિ છે જે બચી રહ્યું છે, બાકી તો મૃત્યુના સમાચાર સામે આવી જાય, અને એટલા જ માટે સમજવું જરૂરી હતું કે એ જે જીવનચર્યા આપણે જીવી રહ્યા છીએ એમાં કેટલા બધા ચેન્જીસ કરવાની જરૂર છે. અને સાથે સાથે જે સ્ક્રીન, મોબાઈલ સ્ક્રીનનો સમય વધી રહ્યું છે, ખાવા પીવામાં લોકો ધ્યાન નથી આપી રહ્યા, આ બધા મોટાભાગના પરિબળો છે, અને એટલા જ માટે આજકાલ યુવાનોમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ટ્રેન્ડિંગ મુદ્દો હતો અને એટલા જ માટે આજનો આ સેશન. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી.